વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય આસપાસ, એમાં આપણે પાઠ 2 ભણવાનો છે, વનપરી. તો વનપરી જે છે આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા. હવે આપણે જોવાનું છે સ્વાપોથીમાં. તો સ્વાપોથીમાં આપણને જે સવાલ જવાબ વિકલ્પ ખરા ખોટા કે જે પણ આપણને આપેલું છે આપણે પૂરવાનું રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાપોથીની શરૂઆત કરીએ. તો આપણને પહેલું આપેલું છે વનસ્પતિઓમાં જોવા મળતી વિવિધતા, એટલે કે વનસ્પતિમાં જે અલગ અલગ વસ્તુ જોવા મળે છે એના પરથી પ્રશ્ન છે. તો પહેલું, આ એકમમાં વનપરી આપણને શાનો અભ્યાસ કરાવે છે? તો આપણે જોઈએ, પહેલું એ જુદી જુદી વનસ્પતિઓ, બી પંખીઓ, સી પશુઓ અને ડી માનવ શરીર. તો આપણે લખીશું જુદી જુદી વનસ્પતિઓ, કેમ કે આપણને પંખીઓ, પશુઓ અને માનવ શરીરનો વનપરી એટલે કે જે દીદી હતા એ આપણને તેમનો અભ્યાસ કરાવતા ન હતા, પરંતુ વનસ્પતિનો અભ્યાસ કરાવતા હતા. એટલે એમાં આપણે લખીશું એ જુદી જુદી વનસ્પતિઓ. પ્રશ્ન 2, એટલે કે 2 નંબર, અમુએ ગલગોટો પકડ્યો, ખરું કે ખોટું? તો જ્યારે આપણે પાઠ ભણ્યા ત્યારે અમુએ ગલગોટાનો છોડ પકડ્યો હતો, તો એમાં આપણે કરીશું ખરું. શબનમે બેસીને કયા છોડને સ્પર્શ કર્યો? તો શબનમે બેસીને જાસ્મીનના છોડને સ્પર્શ કર્યો. આપણે પાઠ્યપુસ્તકમાં જ્યારે પાઠ ભણ્યા ત્યારે શબનમ જે છે એ જાસ્મીનના છોડને સ્પર્શ કરતો હતો. 4, દયારામ ખલજગ્યાના વૃક્ષને પકડીને ત્યાં ઊભો રહ્યો, તો લીમડાના. જ્યારે દીદીએ બધાના છોડને પકડવાનું કહ્યું, બધા છોડને, ત્યારે દયારામ એક જ લીમડાના વૃક્ષને પકડ્યું હતું. 5 નંબર, માઇકલે કયા છોડને સ્પર્શ કર્યો? તો માઇકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો હતો. કયા છોડને? તો કે માઇકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો. હવે આપણને હેડિંગમાં આપેલું છે કે છોડમાં જોવા મળતી વિવિધતા, એટલે કે આપણે પહેલાં જે છે એ કઈ વિવિધતા જોઈ ગયા? તો કે વનસ્પતિઓમાં જોવા મળતી વિવિધતા. હવે આપણે જોઈએ છોડમાં મળતી વિવિધતા. તો આપણે 6 નંબર, તમે છોડ ક્યાં ક્યાં જોવા મળે છે? તો કે તમને જે છે છોડ કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે આપણે છોડ તો ઘણી જગ્યાએ જોઈએ છે. તો આપણે લખીએ, અમને છોડ બગીચામાં, શેરીમાં વગેરે જગ્યાએ જોવા મળે છે. તો આપણે કોઈના ઘરે ગયા હોય તો કોઈના ઘરે ગાર્ડન જેવું બનાવેલું હોય છે તો ત્યાં પણ આપણે છોડ જોતા હોઈએ છીએ, કે આપણા ઘરમાં પણ તો જે છે છોડ આપણે ઉગાડી શકતા હોઈએ છીએ, કે ફૂલ જે ફૂલના જે ઝાડ કહીએ છીએ એ બધા છોડ હોય છે તો એ આપણા ઘરે આપણે ઉગાડતા હોતા હોઈએ છીએ. 7 નંબર, તમે જોયેલા વિવિધ 8 છોડના નામ લખો, એટલે કે તમે જે જોયેલા છે એ છોડના તમારે નામ લખવાના રહેશે. સિંગનો છોડ, મકાઈનો છોડ, મરચાંનો છોડ, તુવેરનો છોડ, જુવારનો છોડ, તુલસીનો છોડ, બારમાસીનો છોડ, કરેણનો છોડ વગેરે છોડ છે. તો તમે જે બીજા 8 છોડ જોયેલા હોય એ પણ તમે લખી શકો છો, અથવા તો જે મેં લખેલા છે એ પણ તમે લખી શકો છો. 8 નંબર, છોડ માત્ર બગીચામાં જ હોય છે, ખરું કે ખોટું? ખોટી વાત છે, કે આપણે છોડ તો આપણે ઘણી બધી જગ્યાએ જોતા હોઈએ છીએ. તો આપણે 8 નંબરમાં કરીશું ખોટું. 9 નંબર, બધા છોડ એક સરખા હોતા નથી, તો સાચી વાત છે, કેમ કે બધા છોડ જે છે એક સરખા હોતા નથી. બધાના ફૂલ અલગ આવતા હોય છે, કોઈના પર પાન અલગ હોય છે, બધામાં અલગ અલગ વસ્તુ જોવા મળતી હોય છે. 10 નંબર, નીચેનામાંથી તમને કઈ વનસ્પતિ પર બેસી પણ શકો છો? તો કે નીચેનામાંથી આપણને 4 ઓપ્શન આપેલા છે, 4 વિકલ્પ, તો એમાંથી આપણે કઈ વનસ્પતિ પર બેસી શકીએ છીએ? એ બારમાસી, તો બારમાસીનો મોટો છોડ હોય છે જેની પર આપણે બેસી શકતા નથી. બી ઘાસ, તો આપણે ઘાસ પર બેસી શકીએ છીએ, તો બગીચામાં આપણે જઈએ છીએ તો આપણે ઘાસ પર બેઠા હોતા હોઈએ છીએ. સી ગલગોટો, ડી મહેંદી, તો આપણે એમની પર બેસી શકતા નથી. 11 નંબર, કયો છોડ લગભગ બધાના ઘર આંગણે જોવા મળે છે? તો હવે વિચારો કે તમારા ઘર આંગણે કયો છોડ છે, આપણા મિત્રના ઘર આંગણે કયો છોડ છે? તો આપણે કહી શકીએ તુલસી, કે તુલસીનો છોડ બધાના ઘરે હોય છે. તો આપણે જોઈએ જાસૂદ, કુંવારપાઠું, સી કરેણ અને ડી તુલસી, તો આપણે લખીશું ડી તુલસી. 12 નંબર, તમે નામ સાંભળ્યા હોય પણ જોયા ન હોય તેવા છોડના નામ લખો, એટલે કે તમે નામ તો સાંભળ્યા હોય પરંતુ તમે ન જોયા હોય તેવા છોડના નામ અહીંયા લખવાના છે. તો હવે તમે તમારી રીતે લખશો તો પણ ચાલશે. તો જે છે ચમેલી, ચંપો, સૂર્યમુખી, તમાકુ વગેરે છોડના નામ સાંભળ્યા છે પરંતુ જોયા નથી. અહીંયા તમારા લખતો તમને પ્રશ્ન પૂછવામાં આવેલો છે, એટલે તમારે અહીંયા જવાબ લખવાનો રહેશે. 13 નંબર, રંગબેરંગી અને સુગંધી ફૂલો આપણા
છોડના નામ લખો, એટલે કે રંગબેરંગી અને સુગંધી ફૂલો જે આપતા હોય એ છોડના નામ આપણે લખવાના છે. તો ગુલાબ, કમળ, પારિજાત, સૂર્યમુખી, ઓર્કિડ, મોગરો, રાતરાણી, લીલી જેવા ફૂલો રંગબેરંગી હોય છે અને સુગંધ પણ આપે છે. 14 નંબર, તમે જોયેલા કે નામ સાંભળેલા હોય તેવા વૃક્ષોના નામ લખો. એટલે આપણે જોયેલા પણ હોય અને જેમના આપણે નામ પણ સાંભળેલા હોય તે વૃક્ષોના નામ અહીંયા લખવાના છે. તો આપણે લખીશું લીમડો, પીપળો, વડ, આંબો વગેરે વૃક્ષો અમે જોયેલા પણ છે અને નામ પણ સાંભળેલા છે. તો તમે જે જોયેલા છે એ તમારે લખવાનું રહેશે. વૃક્ષના થડ કેટલા પ્રકારના હોય છે, કયા કયા? તો વૃક્ષના થડ બે પ્રકારના હોય છે, એક જાડું થડ, બીજું પાતળું થડ. તો વૃક્ષ આપણને બે પ્રકારના થડના જોવા મળતા હોય છે. જાડા થડવાળા બે વૃક્ષના નામ લખો. તો જાડો થડ જે છે વડને અને આંબાને બે વૃક્ષ, અને ઘણા બધા વૃક્ષોને જાડા થડ હોય છે, પરંતુ અહીંયા આપણને બે જ વૃક્ષોના નામ લખવાના કહ્યા છે. 17 નંબર, પાતળા થડવાળા બે વૃક્ષોના નામ લખો. તો તાડ અને ખજૂરી, આ બંને જે વૃક્ષો છે ઊંચા પણ હોય છે અને પતલા પણ હોય છે. 18 નંબર, ગુલાબનું મોટું વૃક્ષ હોય છે, સાચું કે ખોટું? તો ખોટું આવશે, કેમ કે ગુલાબનું વૃક્ષ ન હોય પરંતુ છોડ હોય છે. 19 નંબર, મીઠા લીમડાનો છોડ હોય છે. તો મીઠા લીમડાનો આપણે છોડ હોતો નથી, પરંતુ એમનું ઝાડ થાય છે, જેનું થડ પટલું હોય છે અને ઝાડ થતું હોય છે. મીઠો લીમડો એટલે કે આપણે જે ખાવામાં ઉપયોગી લઈએ છીએ તે. વૃક્ષો છોડ કરતાં મોટા હોય છે. તો વૃક્ષો જે છે છોડ કરતાં મોટા હોય છે, કેમ કે છોડ તો નાના નાના હોય છે, એટલે વૃક્ષો જે છે છોડ કરતાં મોટા હોય છે, એટલે આવશે ખરું. 21 નંબર, વૃક્ષો ઘરની અંદર ઉગાડી શકાય છે, ખોટી વાત? કેમ કે વૃક્ષો જે છે ખૂબ મોટા હોય છે, જેને આપણે ઘરની અંદર ઉગાડી શકતા નથી. 22 નંબર, મને ઓળખો. તો પહેલું એમાં આપેલું છે, હું મોટી વનસ્પતિ છું પણ મારા પર્ણો નાના છે. તો બોરડી, બાવળ અને નાળિયેરી. તો મોટી વનસ્પતિ બોરડી ના હોય, એના પાન તો નાના હોય છે, પરંતુ બોરડી જે છે એ બહુ ખૂબ મોટી હોતી નથી. અને ના પછી આપણને આપેલું છે બાવળ. તો બાવળ જે છે ખૂબ મોટો હોય છે અને એના પાન નાના નાના હોય છે. તો આપણે આમાં લખીશું બાવળ. 2 નંબર, હું એક મોટું વૃક્ષ છું પણ મારા પર્ણો નાના છે, એટલે કે ખૂબ મોટું વૃક્ષ છે પણ એના પર્ણો નાના છે. તો આંબો, આંબલી અને પીપળો. તો આંબો, આંબલી અને પીપળામાં જે છે આંબો ખૂબ મોટો હોય છે, પરંતુ એના પાન પણ મોટા હોય છે, એટલે આંબલી જે છે એનું વૃક્ષ મોટું હોય છે પણ પાન જે છે એ નાના નાના હોય છે. તો આપણે એમાં લખીશું આંબલી. હવે આપણને આપેલું છે 23 નંબર, તમે કયા વૃક્ષને તમારું મિત્ર બનાવવાનું પસંદ કરશો? તો હું જે છું એ આંબાના વૃક્ષને મારું મિત્ર બનાવવાનું પસંદ કરીશ, કેમ કે જે આંબો છે એના પાન પણ આપણને ઉપયોગી છે. જ્યારે આપણા ઘરમાં કોઈ કથા કેવું હોય ત્યારે આપણે એમના પાનને ઉપયોગમાં લઈ શકીએ છીએ. એ જે ફળ આપે છે આપણે પણ ખાઈએ છીએ અને પ્રાણી પક્ષીઓને પણ ઉપયોગી હોય છે. હવે આપણને આપેલું છે 24 નંબર, કયા કયા પ્રાણીઓ વૃક્ષ પર રહે છે? તો આપણે લખી શકીએ કે ખીચકોલી, ચકલી, કાગડો વગેરે પ્રાણીઓ વૃક્ષ પર રહે છે. વૃક્ષ પર તો ઘણા બધા પ્રાણીઓ રહેતા હોય છે, પરંતુ આપણે અહીંયા થોડા જ પ્રાણીઓના નામ લખવાના છે. 25 નંબર, વૃક્ષો આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે? તો વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, તે લાકડું, પર્ણ એટલે કે પાન, ફૂલ, ફળ, શાકભાજી આપે છે. કે વૃક્ષો આપણને જે છે એ વરસાદ લાવવામાં પણ આપણને ઉપયોગી હોય છે. એ આપણને પાન આપે છે, લાકડું આપે છે, ફૂલ આપે છે, ફળ આપે છે, શાકભાજી પણ આપે છે. તો આગળ વાંચીએ, વૃક્ષો ઔષધિ તરીકે ઉપયોગી છે, એટલે કે વૃક્ષો જે છે આપણને દવા તરીકે પણ ઉપયોગી હોય છે. તો તમે જુઓ, તુલસી, અરડુસી, જ્યારે આપણા ઘરમાં ઉધરસ કે એવું કંઈ થયું હોય તો આપણે એમનો ઉકાળો કરી અને આપણને પીવરાવવામાં આવે છે, તો એ આપણને ઔષધિ તરીકે પણ ઉપયોગી હોય છે. તે જમીનનું ધોવાણ અટકાવે છે, એટલે જ્યારે વરસાદ આવે છે એટલે વૃક્ષો આડા હોય તો આપણે જમીન ધોવાતી અટકાય છે. તે રણને આગળ વધતું અટકાવે છે, રણ જે છે એ ધૂળ આખો રેતીવાળો પ્રદેશ છે, તો એમને આગળ વધતું પણ અટકાવે છે. તો વૃક્ષો છાંયડો આપે છે, વૃક્ષો જે છે એ છાંયો પણ આપે છે, તે ઓક્સિજન પણ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે તે વૃક્ષો જે છે એ આખો દિવસ ઓક્સિજન આપે છે,
અને આપણી હવાને શુદ્ધ કરે છે. તો વૃક્ષો પર નાના પ્રાણીઓ અને પક્ષીઓ વસવાટ કરે છે. તો વૃક્ષો પર નાના પ્રાણીઓ અને પક્ષીઓ પણ વસવાટ કરે છે. તે પ્રાણીઓ અને પક્ષીઓને ખોરાક પૂરો પાડે છે અને તે પ્રદૂષણ ઓછું કરે છે. એટલે કે પ્રાણીઓ અને પક્ષીઓ જે વૃક્ષો પર રહેતા હોય છે, જેમ કે જો આંબા પર રહેતા હોય છે તો આંબા પરની કેરીઓ પ્રાણીઓ અને પક્ષીઓ ખાતા હોય છે અને આપણું જે હવાનું પ્રદૂષણ છે એ પણ આપણને ઓછું કરે છે. 26 નંબર, જો વૃક્ષો ન હોય તો શું થાય? જો વૃક્ષો ન હોય તો પ્રદૂષણ વધી જાય, વરસાદ ઓછો પડે, મનુષ્ય અને પ્રાણીઓને ખોરાક ન મળે, પક્ષીઓના રહેઠાણ છીનવાઈ જાય, રણ પ્રદેશમાં વધારો થાય, ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય, લાકડામાંથી બનતું ફર્નિચર ન બની શકે અને આપણને છાંયો ન મળે. જો આપણને વૃક્ષો ન હોત તો જે આપણું આ પ્રદૂષણ થાય છે, તો આપણા પ્રદૂષણમાં વધારો થઈ જાત, આપણને વરસાદ પણ ના મળે, આપણે મનુષ્યો અને પ્રાણીઓને ખોરાક પણ ના મળે. તો પ્રાણીઓ જે છે એ હંમેશા વૃક્ષો પર રહેતા હોય છે અને વૃક્ષોનો જ ખોરાક ખાતા હોય છે. તો પ્રાણીઓને અને પક્ષીઓને અને મનુષ્યને પણ આપણને ખોરાક મળે નહીં. તો માણસો જે છે એ ઘણીવાર આપણે જેમના ફળ ખાઈએ છીએ એ પણ આપણને ખાવા મળતા નથી. એમના પક્ષીઓના જે છે રહેઠાણ પણ છીનવાઈ જાય છે, એટલે કે પક્ષીઓ જે માળા બનાવીને રહેતા હોય છે એ પણ રહે નહીં અને ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટી જાય. અને આપણે જે લાકડામાંથી ફર્નિચર બનાવી શકીએ છીએ અત્યારે એ પણ ના આપણે બનાવી શકીએ. હવે આપણને આપેલું છે 27 નંબર, વિવિધ પ્રકારના પર્ણો. પર્ણો એટલે કે પાન. હવે આપણે અહીંયા જોવાનું છે પાન વિશે. તો 27 નંબર, બધી જ વનસ્પતિઓના પર્ણો લીલા રંગના હોય છે. આ વાત ખોટી છે, કેમ કે કોઈ વનસ્પતિના પાન પીળા હોય છે, કોઈના આછા લીલા, કોઈના ઘાટા લીલા, એવા અલગ અલગ કલરના પાન હોય છે. તો આપણે કરીશું ખોટાની નિશાની. 28 નંબર, પીપળાના પર્ણો અને આસોપાલવના પર્ણોનો આકાર સરખો જ હોય છે. તો પીપળાના પાન લેવાના અને આસોપાલવના પાન લેવાના, તો બંને પાન એક સરખા હોતા નથી. તો આપણે આવશે ખોટાની નિશાની. 29 નંબર, કયા કયા રંગના પર્ણો જોવા મળે છે. એટલે કે આપણે જોઈએ તો આપણે એમ કીધું કે અલગ અલગ રંગના પર્ણો હોય છે, પણ તો આપણને કયા કયા રંગના પર્ણો જોવા મળે છે? તો ઘેરા લીલા, આછા લીલા, પીળા, લાલ, જાંબલી રંગના પર્ણો જોવા મળે છે. તો આપણને ઘણા બધા કલરના પાનો જોવા મળતા હોય છે. 30 નંબર, પર્ણોની કિનારી એક સરખી હોતી નથી. એટલે કે પાનની કિનારી એક સરખી હોતી નથી, નથી એમ કહેલું છે, એટલે આપણે આવશે ખરાની નિશાની. જો આપણને એવી રીતે આપેલું હોત કે બધા પાનની કિનારી એક સરખી હોય છે, તો આપણે આવશે ખોટાની નિશાની. પરંતુ અહીંયા આપણને નથી એવું આપેલું છે, એટલે આવશે ખરાની નિશાની. 31 નંબર, કયા પર્ણો આકારમાં મોટા હોય છે. તો જે છે મનીવેલ, કેળ, કમળ, ખજૂરી, નાળિયેરી વગેરેના પર્ણો આકારમાં મોટા હોય છે. તો તમે આ બધા જે વૃક્ષોના પાન જોશો તે બધા ખૂબ જ મોટા જોવા મળતા હોય છે. 32 નંબર, કયા પર્ણની કિનારી કરવત જેવી હોય છે. તો પર્ણો એટલે કે પાન, તો કે કડવા લીમડાના પર્ણની કિનારી કરવત જેવી હોય છે. આપણે જે કડવો લીમડો હોય છે એ આપણે ઘણીવાર શાકભાજીમાં જોઈતા હોઈએ છીએ, તો અથવા તો આપણી સોસાયટીમાં અથવા તો આપણે ગામડે જઈએ તો ત્યાં પણ આપણે લીમડો જોવા મળીએ છીએ. કડવો લીમડો એટલે કે આપણે જે શાકભાજી અને આપણે દાળ ભાતમાં જે આપણે ઉપયોગ કરીએ છીએ, આપણો મીઠો લીમડો ઉપયોગ કરીએ છીએ, એટલે આ લીમડાને કડવો લીમડો કીધેલો છે, જેની કિનારી કરવત જેવી હોય છે. 33 નંબર, પર્ણોને કઈ કઈ રીતે જુદા પાડી શકાય છે. તો તેના રંગના આધારે, તેના આકારના આધારે, સી તેની કિનારીના આધારે, કે ડી આપેલા ત્રણેયના આધારે. તો પેલું આપણને આપેલું છે એમાં તેના રંગના આધારે, તો આપણે રંગના આધારે પણ જુદા પાડી શકીએ છીએ. બી તેના આકારના આધારે, તો આપણે આકારના આધારે પણ જુદા પાડી શકીએ છીએ. સી તેની કિનારીના આધારે, તો આપણે કિનારીના આધારે પણ પર્ણોને અલગ પાડી શકીએ છીએ. તો આપણે ત્રણેયના આધારે આપણે પર્ણોને આપણે અલગ પાડી શકીએ છીએ. તો આપણને અહીંયા આપેલું છે ડી આપેલા ત્રણેય, તો આપણે લખીશું ડી, કેમ કે આપણને જે ત્રણ આગળના ઓપ્શન આપેલા છે, ત્રણ વિકલ્પ, તો એ ત્રણેયના આધારે આપણે પર્ણોને અલગ પાડી શકીએ છીએ. હવે આપેલું છે 34 નંબર, પર્ણોને તેની ગંધથી ઓળખી શકાય છે. એટલે પર્ણો જે છે એને સુગંધથી ઓળખી શકાય છે. તો કે હા, તુલસીને તમે વાટીને સૂંઘજો, પછી અડુસીને સૂંઘજો, તો આ બંનેની અલગ અલગ સુગંધ આવશે. એટલે પર્ણોને આપણે
પણ સૂંઘીને એટલે કે ગંધથી એમને ઓળખી શકીએ છીએ. આગળ આપેલું છે 35 નંબર, કયા કયા પર્ણોને તેની ગંધથી ઓળખી શકાય છે, એટલે કે કયા કયા એવા પાન છે જેમને તેના સુગંધથી આપણે ઓળખી શકીએ છીએ. તો કોથમીર, આંબો, લીંબુ, તુલસી, ફુદીનો, લીમડો વગેરે જેવા પર્ણોને તેમની ગંધથી આપણે ઓળખી શકીએ છીએ. તો કે આ બધા જે પાનો છે એમને આપણે એની સુગંધથી આપણે ઓળખી શકાય છે. 36 નંબર, કેળના પર્ણને તેની ગંધથી ઓળખી શકાય છે, તો ના, તો કેળના જે પર્ણો છે એમને વાટશો તો કોઈ પણ પ્રકારની સુગંધ આવશે નહીં, એટલે આપણે જે છે કેળના પર્ણને એમને ગંધથી એટલે કે સુગંધથી ઓળખી શકીશું નહીં. 37 નંબર, બધા જ પર્ણોને ગંધ સમાન હોય છે, કે બધા પાનોની સુગંધ સમાન હોય છે, તો એ વાત ખોટી છે કે બધા પાનોની સુગંધ સરખી હોતી નથી. 38 નંબર, બધા જ વૃક્ષોના થડની છાલ એક સરખી હોય છે, તો બધા વૃક્ષો જે છે તો તમે વડ, આસોપાલવ, પીપળો એ બધા વૃક્ષને તમે જોશો તો ઉપરની જે છાલ હોય છે થડની એ એક સરખી હોતી નથી, એટલે આપણે આમાં પણ ખોટાની નિશાની કરીશું. 29 નંબર, પર્ણો શું કાર્ય કરે છે, તો એટલે કે પાંદડા જે છે એ શું કાર્ય કરે છે, તો કે પર્ણો વૃક્ષોનું રસોડું છે, કે પાનને વૃક્ષોનું રસોડું છે. તો કેમ છે, તો કે સૂર્યપ્રકાશ મેળવે છે અને વૃક્ષો જે છે ઓક્સિજન બહાર કાઢે છે એમાં આપણે મદદરૂપ થાય છે, તો પર્ણો વૃક્ષોનું રસોડું છે. પર્ણો વનસ્પતિ માટે સૂર્યની હાજરીમાં ખોરાક બનાવે છે, પાન જે છે એ વનસ્પતિ એટલે કે થડ મૂળ સુધી જે છે ખોરાક, આપણે જેમ ખોરાકની જરૂર પડે છે એમ વનસ્પતિને પણ જરૂર પડતી હોય છે, તો સૂર્યપ્રકાશ જે છે એમનો ખોરાક હોય છે, એટલે કે પાન જે છે એ વનસ્પતિ માટે સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે છે, જેનાથી વનસ્પતિનો વિકાસ થાય છે, એટલે કે સૂર્યપ્રકાશ મેળવે છે અને જેનાથી વનસ્પતિ મોટું ઝાડ બને છે, વિકાસ એટલે કે મોટું થાય છે. 40 નંબર, વૃક્ષો અને પર્ણો ન હોય તો શું થાય, એટલે કે વૃક્ષો અને પર્ણો, એટલે કે વૃક્ષો ન હોય તો પર્ણો તો નથી જોવાના, પરંતુ વૃક્ષો અને પર્ણો એટલે કે પાન ન હોય તો શું થાય, તો આપણે જોઈએ પર્ણ ન હોય તો વૃક્ષોનો વિકાસ થઈ શકે નહીં. જો પાન ન હોય તો ખોરાક ન મળે, તો ખોરાક ન મળે તો વૃક્ષ વિકાસ થઈ શકે નહીં, કેમ કે પર્ણો વૃક્ષો માટે ખોરાક તૈયાર કરે છે, એટલે કે પાન જે છે વૃક્ષો માટેનો ખોરાક બનાવે છે. જો પર્ણ ન હોય તો વનસ્પતિનો ખોરાક તૈયાર ન થાય, કે પાન ન હોય તો વનસ્પતિને ખોરાક મળે નહીં અને વૃક્ષોનો વિકાસ થાય નહીં. વૃક્ષો ન હોય તો વરસાદ ન આવે અને હવા શુદ્ધ ન થાય, એટલે કે જે આપણને વાતાવરણ શુદ્ધ મળે છે, ઓક્સિજન મળે છે એ આપણને ચોખ્ખી મળે નહીં. તો વૃક્ષો અને પર્ણ ન હોય તો આપણને ઘણી બધી નુકસાની થાય છે. 41 નંબર, નીચે આપેલા પર્ણોના એક એક ઉપયોગ લખો, એટલે કે આપણને નીચે જે છે પાનના નામ આપેલા છે, કયા કયા પાન છે તો એનો આપણે એક એક ઉપયોગ લખવાનો છે. તો આસોપાલવ, તો આસોપાલવ જે છે તોરણ બનાવવા અથવા તો ઘરની સજાવટ કરવામાં થાય છે, તો આસોપાલવ જે છે આપણે એમનું તોરણ બનાવી અને આપણા ઘરના બારણે લગાવતા હોઈએ છીએ અને આપણે ઘર પણ એનાથી સજાવતા હોઈએ છીએ ઘણીવાર. 2 નંબર, આંબો, તો આંબાના પાન જે છે એનું પણ આપણે તોરણ બનાવતા હોઈએ છીએ અને ઘરની સજાવટ કરતા હોઈએ છીએ. હવે આપણને આપેલું છે 3 નંબર, તો 3 નંબરમાં આપણને આપેલું છે બીલીપત્ર, તો બીલીપત્ર મહાદેવની પૂજામાં કામમાં આવે છે, કે આપણે મહાદેવની પૂજા માટે ઉપયોગમાં લઈએ છીએ. તુલસીના પાન, તો તુલસી જે છે પૂજા માટે એટલે કે પૂજન માટે અને દવા માટે પણ ઉપયોગી છે. 5 નંબર, અડુસી, તો અડુસી દવા માટે ઉપયોગી છે. 6 નંબર, કેળ, જે પૂજા માટે ઉપયોગી છે, આપણા ઘરે ક્યાંય કોઈ પ્રકારની પૂજા હોય છે તો આપણે કેળના પાંદડા આપણા ઘરમાં લાવવામાં આવતા હોય છે. 7 નંબર, લીમડો, લીમડો જે છે ખોરાકમાં અને દવા માટે કામમાં છે, તો અહીંયા આપણને કડવો લીમડો અથવા તો મીઠો લીમડો એવું નામ નથી આપેલું, તો લીમડો જે છે મીઠો લીમડો આપણે ખોરાકમાં ઉપયોગી લઈ શકીએ છીએ અને જે કડવો લીમડો છે એ આપણે દવામાં ઉપયોગી લઈ શકીએ છીએ. 42 નંબર, નીચેનામાંથી કયા પાનનો ઉપયોગ આપણને ખોરાક તરીકે કરીએ છીએ, તો નીચેનામાંથી આપણે જે કયા કયા પાન છે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, તો નીચે આપેલા છે મેથીના પાન, ગુલાબના છોડના પાન, પીપળાના પાન અને ડી વડના પાન. તો આપણને એટલા પાન આપેલા છે એમાંથી આપણે એક મેથીના જે પાન છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ ખાવા માટે, જે આપણને આપેલું છે એમાં મેથીના પાન. 43 નંબર, તમે કયા કયા પર્ણોનો ખોરાક ઉપયોગ કરો છો, આપણે કયા કયા પાનોને ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ, તો આપણે લખવાનું તુલસીના પાન,
જે આપણે દવા તરીકે ઉપયોગ કરીએ છીએ, અરડુસીના પાન જે પણ આપણે ખાવામાં એટલે કે દવા તરીકે ઉપયોગ કરીએ છીએ, મીઠા લીમડાના પાનો જેથી આપણા મમ્મી વઘાર કરતા હોય છે રસોઈ બનાવવામાં તો એ પણ આપણે ખાવામાં ઉપયોગી છે. તો તુલસીના પાન, અરડુસીના પાન અને મીઠા લીમડાના પાનો વગેરે પાનો આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ. હવે આપણને 44 નંબર આપણને આપેલું છે ઝોડકા જોડો. તો ઝોડકા જોડવામાં આપણને અવિભાગ, બવિભાગ અને જવાબનો વિભાગ આપેલો છે. તો આપણે એક ગુલાબનું પર્ણ, તો ગુલાબનું જે પર્ણ છે એ શું છે, તો એ આપણે જોઈએ કે અહીંયા જે છે વળાકવાળી કિનારી, કરવત જેવી કિનારી, ધારદાર કિનારી અને સીધી કિનારી. તો ગુલાબનો પાનની કિનારી કેવી હોય છે, તો કરવત જેવી હોય છે. તો તમે ક્યારે ગુલાબનું પર્ણ જોયેલું છે? તો વિદ્યાર્થી મિત્રો તમે એકવાર જોજો કે એમના પાનની કિનારી આપણને જે છે એ કેવી મળે છે, તો કે બી કરવત જેવી જોવા મળે છે. તો આપણે જવાબના પહેલા બોક્સમાં લખીશું બી. પછી આપણને બીજું આપેલું છે આશોપાલવનું પર્ણ. તો આશોપાલવના પર્ણો તો તમે જોયેલા છે, કેમ કે આપણા ઘરમાં ઘણીવાર આશોપાલવના પાન આવતા હોય છે, તોરણ બનાવી અને તોરણ આપણા ઘરમાં લગાવવામાં આવતું હોય છે. તો આશોપાલવનું પર્ણ જે છે એ વળાકોવાળી કિનારીવાળું હોય છે. તો તમે જોજો આશોપાલવનું વળાકોવાળી કિનારીવાળું હોય છે, એટલે કે આવી રીતે આમાં હોય છે. પછી ત્રણ વડનું પર્ણ, એટલે કે વડનું પાન જે છે એનું સીધી જ કિનારી હોય છે. તો કે વડના પાન તમે જોઈશો એટલે કે વડના પાનની કિનારી આપણને એકદમ સીધી જોવા મળે છે. ચાર નંબર મીઠા લીમડાનું પર્ણ, તો મીઠા લીમડાનું પર્ણ તમે જોશો તો એમની ધારદાર કિનારી હોય છે, કેમ કે એ પર્ણ આખું આમ કરીને આમ હોય છે. તો મીઠા લીમડાનું પર્ણ મમ્મી આપણા ઘરમાં લાવતી હોય છે તો તમારે જોવાનું કે મીઠા લીમડાનું પર્ણ કેવું હોય છે. હવે આપણને આપેલા છે મિશ્ર પ્રશ્ન, એટલે કે આપણે આગળ અલગ અલગ વિવિધ પ્રકારના પ્રશ્નો જોઈ ગયા હતા, વિવિધ પ્રકારના પર્ણો. પછી આપણે શું જોઈ ગયા હતા, તો કે વૃક્ષોની વિવિધતા, વનસ્પતિની વિવિધતા, છોડમાં વિવિધતા જોવા મળતી હોય એવા બધા પ્રશ્ન આપણે જોઈ ગયા. હવે અહીંયા આપણે બધા મિશ્ર એટલે કે બધા મિક્સ પ્રશ્ન આપણને આપેલા છે. તો 45 નંબર, તમારો મિત્ર શાળાના બગીચામાં વૃક્ષ અને છોડને નુકસાન પહોંચાડે છે, તો તમે શું કરશો? હવે આપણો મિત્ર છે તો આપણે શાળામાં જ્યારે ભણીએ છીએ ત્યાં આપણા બગીચો હોય છે, તો ત્યાંના વૃક્ષોને છોડને જો નુકસાન પહોંચાડતો હોય આપણો મિત્ર, તો આપણે શું કરીશું, તો કે અમારો મિત્ર શાળાના બગીચાના વૃક્ષો અને છોડને નુકસાન પહોંચાડે તો અમે તેને અટકાવીશું. કેમ કે આપણે જો એને ફૂલ છોડ તોડવા દઈશું, રોજ રોજ એ તોડશે તો એક દિવસ ફૂલ અને છોડ બધું જ પૂરું થઈ જશે, તો આપણને શુદ્ધ હવા કેવી રીતે મળશે? એટલે આપણે મિત્રને નુકસાન કરતાં અટકાવવાના છે. 46 નંબર, વૃક્ષ અને છોડમાં વર્ગીકરણ કરો. તો આપણને અહીંયા ઘણા બધા વૃક્ષો અને છોડ ભેગા આપેલા છે, જેમાંથી આપણે વર્ગીકરણ કરવાનું છે. તો પહેલું આપણને આપેલું છે પીપળો, જે છે વૃક્ષ. પછી આપણને આપેલું છે સૂર્યમુખી, તો સૂર્યમુખી છે છોડ. પછી આપણને આપેલું છે જુઈ, તો જુઈ જે છે એ વૃક્ષનું છે. જાસૂદ, તો એ છોડ છે. લીમડો, તો એ વૃક્ષ છે. ચંપો, એ છોડ છે. આંબો, એમનું વૃક્ષ હોય છે. આશોપાલો, તો એમનું પણ વૃક્ષ હોય છે. મહેંદી, તો મહેંદીનું પણ આપણને વૃક્ષ અને છોડ જોવા મળે છે, તો આપણે અહીંયા વૃક્ષમાં લખીશું. બીલીપત્ર, તો બીલીપત્રનું ઝાડ હોય છે. બારમાસી, જે છોડ હોય છે. ગલગોટો, તો એમનો પણ છોડ હોય છે. ખજૂરી, તો એ આપણને વૃક્ષમાં જોવા મળતી હોય છે. તો આપણે આ રીતે વૃક્ષ અને છોડ, તો વૃક્ષ કોને કહેવાય છે, તો કે જે ઊંચા મોટા હોય છે એમને વૃક્ષ કહેવાય છે અને જે નાના હોય છે એમને છોડ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઘણી બધા વૃક્ષો અને છોડ વિશેની માહિતી મેળવી. આપણો પાઠ 2 અહીંયા પૂર્ણ થાય છે. અને માત્ર વિદ્યાર્થી